नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सर्वेनु हार्दिक स्वागत छे। आज आपने भणीशुं धोरण 4 विषय आसपास। पाठ 11 वाड़ीमां अध्ययन निष्पत्ति। विद्यार्थी मित्रों, आपणे आ पाठમાં વાતાવરણમાં ઉગતા વૃક્ષ, ફૂલ અને ફળોને તેમના આકાર, રંગ અને સુગંધ જેવા સામાન્ય લક્ષણોને આધારે ઓળખવાના છે। રતન ચોથા ધોરણમાં ભણે। રજાઓમાં દાદા સાથે ગામડે ગઈ। દાદા એક સવારે તેને વાડીમાં લઈ ગયા અને દાદા ગાય ભેંસને બળદને નીરણ નાખે ત્યાં સુધી તો રતન વાડીની અંદર દોડી ગઈ। રતન નામની એક છોકરી ચોથા ધોરણમાં ભણતી હતી અને તે વેકેશનમાં તેના દાદાના ઘરે ગઈ અને દાદા તેને સવારે વાડીએ લઈ ગયા। એ વાડીમાં ગાય ભેંસ અને બળદ પણ હતા। દાદા તેમને નીરણ નાખે એટલે કે તેમને ખાવાનું ઘાસચારો આપે ત્યાં સુધી તો રતન દોડીને વાડીની અંદર જતી રહી। તેને વાડીમાં વિવિધ ફૂલ, શાકભાજીના છોડ અને વેલા જોયા। તે જ્યારે વાડીમાં ગઈ તો તેને વાડીમાં જોયું કે કેટલાક ફૂલો ઉગેલા છે, કેટલાક શાકભાજીના છોડ અને વેલા છે। તેને અનાજ અને કઠોળના છોડ જોયા અને ઊંચા ઊંચા વૃક્ષો પણ જોયા। કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા ખબર છે? લાલ, પીળા, ગુલાબી અને સફેદ। વળી એક વેંત જેવડો વડલો પણ ખરો, એ તો આ બધું જોઈને દંગ જ રહી ગઈ। એને કુંડામાં ઉગેલા ગુલાબ જોયા, તે અલગ અલગ રંગના હતા, કોઈ લાલ હતું, કોઈ પીળું હતું, કોઈ ગુલાબી હતું, કોઈ સફેદ હતું। જ્યારે એને બીજા કુંડામાં વેંત જેવડો વડલો જોયો। વિદ્યાર્થી મિત્રો, આપણે તો વડલો હંમેશા મોટો જ જોઈએ છે, પણ જ્યારે તે નાનો હોય એટલે કે છોડ રૂપમાં હોય તો એને તેવો કુંડામાં એ છોડ રૂપનો વેંત જેવો વડલો જોયો અને આ બધું જોઈ અને તેને ખૂબ જ નવાઈ લાગી। પ્રશ્ન: હવે આંખો બંધ કરીને અનુમાન કરો કે તમને કોઈ આવી જગ્યાએ છો તો કેવું લાગે છે? કે આપણે કોઈ વાડીમાં છીએ અને સામે વૃક્ષો છે, ફૂલો છે, શાકભાજીના છોડ અને વેલા છે, તો આપણને કેવું લાગે? તો આપણને ખૂબ જ મજા પડે। ત્યાં તમને કયું ગીત ગાવાનું મન થાય? વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને હિન્દી કે ગુજરાતી કોઈ ગીત ગાવાનું મન થાય, તમે ફૂલોને જોઈ અને ફૂલો ઉપરથી કોઈ પણ ગીત ગાઈ શકો છો। જેસે ખીલ રહી હે કલી કલી, એવું પણ એક ગીત છે। નંબર 2, તમે ક્યારે કોઈ જગ્યાએ જાત જાતના ફૂલ એકસાથે ખીલેલા જોયા છે? ક્યાં? તો હા, આપણે બગીચામાં જાત જાતના ફૂલો એકસાથે ખીલેલા જોયા હોય છે। તમે જુદા જુદા રંગના કેટલા ફૂલો જોયા છે? તેમના નામ લખો। જેમ કે આપણે ગુલાબ ગુલાબી અને લાલ રંગનું જોયું છે, કરેણ પીળા રંગનું હોય છે, બારમાસી ગુલાબી અને સફેદ રંગની હોય છે, જાસૂદ લાલ કલરનું હોય છે ને, એવી રીતે સૂરજમુખી પીળા કલરનું હોય છે। તમારા ઘરમાં એવી કોઈ વસ્તુઓ છે જેના પર ફૂલોની ભાત બનેલી હોય, જેમ કે કપડાં, ચાદર, કુંજાઓ વગેરે? તો હા વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં પણ એવી ભાત જોયેલી હોય છે। ચાદર અને કપડાં ઉપર આપણે ફૂલોની ભાત બનેલી જોઈએ છીએ। જુઓ, અહીં તમને આવી એક ભાત બતાવી છે। આ ભાત છે કચ્છ લોકો દ્વારા ભરતગૂંથણ કરેલી। આ એક સાંકળાનું ચિત્ર છે, તેમાં તમે ફૂલોની ખૂબ સુંદર ભાતને જોઈ શકો છો। એ ભરત ભરવાનું કામ ખૂબ જ ઝીણવટપૂર્વકથી કરવામાં આવે છે, તો આપણા ઘરે પણ આપણે બેડશીટ ઉપર, ચાદર ઉપર કે આપણા કપડાં ઉપર ફૂલોની ભાતને જોઈ શકીએ છીએ।
जो आ उपरांत अहीं ओसिंगाना कवर पाकी बगर थेला थेलियो उपरांत पण भात तैयार कराय छे। अहीं तमे चित्रमां जोई शको छो के ओसिंगाना कवर होय थेला होय के पाकीट होय के पंखो होय दरेक ऊपर सुंदर भरतकाम करेलू जोवा मळे छे। विद्यार्थी मित्रों अहीं केटला फूलोना चित्रों आप्या छे जेमांथी अमुक फूलो तमे जाणो छो ने अमुक फूलो तमारा माटे नवा छे। तमे जे फूलने ओळखता होय तेनुं नाम लखजो। आ छे कमळ, आ छे गुलाब, आ छे सूरजमुखी, आ छे बारमासी, आ छे जासूद, आ छे गलगोटो, आ छे चंपो, आ छे केसुडो, आ छे तगर अने आ छे रातराणी। आमांथी तमे जे फूल જોયા છે એનું નામ તમારે લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફૂલોની વિગત લખીશું કે વૃક્ષ ઉપર કયા ફૂલ ખીલે છે, છોડ ઉપર કયા ફૂલ ખીલે છે અને દરેકના બે બે નામ લખીશું। તો પહેલું છે વૃક્ષ ઉપર ખીલતા ફૂલ, તો ગુલમોહર અને કેસુડો આ બે ફૂલો વૃક્ષ ઉપર ખીલે છે। બીજું છે છોડ ઉપર ખીલતા ફૂલો, તો મોગરો અને ગલગોટો આ બે સિવાય પણ બીજા કેટલા છે જેમ કે કમળ, સૂરજમુખી, બરાબર બારમાસી આ બધા છોડ ઉપર ખીલે છે। વેલા ઉપર ખીલતા ફૂલો તો રાતરાણી અને બોગનવેલિયા, પાણીના છોડમાં ખીલતા ફૂલો તો કમળ અને કુમુદિની, રાત્રે જ ખીલતા હોય તેવા ફૂલો તો રાતરાણી અને હરસિંગાર, જ્યારે દિવસે ખીલી અને રાત્રે બંધ થઈ જાય તેવા ફૂલો તો કમળ અને સૂરજમુખી, સુગંધ માત્રથી જ ઓળખી શકાય તેવા ફૂલો તો ગુલાબ અને રાતરાણી, આખું વર્ષ ખીલેલા રહે તેવા ફૂલો તો બારમાસી અને ગલગોટો, ફક્ત અમુક જ મહિનામાં ખીલતા હોય તેવા ફૂલ તો મોગરો અને કેસુડાના ફૂલ। વિદ્યાર્થી મિત્રો શું તમે એવા કોઈ વૃક્ષ અથવા છોડ જોયા છે જેને ક્યારે ફૂલ આવતા જ નથી, તે શોધો અને નામ લખો। તો હા, મહેંદી, મની પ્લાન્ટ અને નાગરવેલ પર ક્યારે ફૂલો આવતા નથી, આવું કેમ? વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે કોઈ જગ્યાએ આવું પાટિયું જોયું છે જ્યાં લખ્યું હોય કે ફૂલોને તોડવા નહીં? આ પાટિયું હોય ત્યાં છતાં પણ લોકો ફૂલોને તોડે છે, જે લોકો આવું શું કામ કરતા હશે વિચારો। ઘણી જગ્યાએ આપણે જોયું છે ને કે ફૂલો તોડવાની એવું પાટિયું બગીચામાં લખેલું હોય છે, તેમ છતાં પણ ઘણા લોકો ફૂલોને તોડતા હોય છે, કેમ? તો તેમને બગીચાને સાચવવાની કે ફૂલોને સાચવવાની ખબર પડતી નથી, એ એમની નૈતિક ફરજ સમજતા નહીં હોય, માટે ફૂલોને તોડતા હશે। જો બધા જ લોકો ફૂલો તોડે તો શું થાય? તો બગીચાના બધા જ ફૂલો પૂરા થઈ જાય અને બગીચો સાવ ફૂલો વગરનો થઈ જાય અને ખૂબ જ બેડોળ લાગે, કારણ કે બગીચો હંમેશા ફૂલોથી સુંદર લાગતો હોય છે। ચાલો નજીકથી જોઈએ, બગીચામાં જાઓ અને નીચે પડેલું હોય તેવું ફૂલ લઈને આવો અને આ ફૂલને ધ્યાનપૂર્વક જુઓ। વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિમાં એક ફૂલ લેવાનું છે, પણ કેવું? નીચે પડેલું હોય તેવું, છોડ ઉપરથી ફૂલને તોડવાનું નથી અને એના ઉપરથી આ કોષ્ટક ભરવાનું છે, જેમ કે ફૂલનો રંગ કેવો છે તો લાલ, તેની સુગંધ છે તો હા, તે કોના જેવું દેખાય છે, ઘન, વાટકી, બ્રશ કે અન્ય જેવું? તો વિદ્યાર્થી મિત્રો આ ફૂલ વાટકી જેવું દેખાય છે, ઘંટ જેવું ફૂલ કોને કહેવાય? તો જે જાસૂદનું ફૂલ છે અને કરેણનું ફૂલ છે તેનો આકાર ઘંટ જેવો હોય છે અને ગુલમોહરનું ફૂલ છે તેનો આકાર બ્રશ જેવો હોય છે। આ ફૂલ ઝુંખામાં છે તો ના, એક ડાળી ઉપર એક જ ફૂલ છે, તેને કેટલી પાંદડીઓ છે? તો અંદાજિત 35 પાંદડીઓ, પાંખડીઓ જોડાયેલી છે કે અલગ અલગ? તો પાંદડીઓ અલગ અલગ હોય છે, તેને એક એક પાંદડી આપણે તોડી શકીએ છીએ।
પાંદડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ છે? તો હા, પાંદડીઓની અંદર ફૂલની મધ્યમાં કોઈ પાતળો ભાગ તમે જોઈ શકો છો? તો હા, કેવા રંગનો છે? તો અચ્છા, પીળા રંગનો. તમે તેને અડકો નહીં તો રજકણ જેવી વસ્તુઓ હાથ પર ચોંટે છે? તો હા. ખીલતી કળીઓ. તમે છોડ ઉપર ખીલેલી કળી જોઈ હશે. તમારી આસપાસ જોવા મળતા છોડ પરની કળીઓનું અવલોકન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્રમાં કળીને ખીલેલી જોઈ શકો છો. જો આ જે ચિત્ર છે એ કળીનું છે. એ કળી ખીલી અને ફૂલ બને છે. ફૂલ અને કળી વચ્ચે તમને શું ભેદ જોવા મળે છે? તો જુઓ, ફૂલ ખીલેલું છે જ્યારે કળીની પાંદડીઓ બંધ હોય છે, અને બંધ પાંદડીઓ ઉપરથી અણી જેવો ભાગ હોય છે એનો, અને લીલા પાંદડાથી ઢંકાયેલી હોય છે. કળીને ખીલીને ફૂલ થતાં કેટલા દિવસો લાગે છે તમે શું કહી શકશો? તો કળીને ખીલીને ફૂલ બનતા ફૂલ પ્રમાણે અલગ અલગ દિવસ લાગે છે. કોઈને 2 દિવસ લાગે છે તો કોઈને 3 દિવસ લાગે છે. ચાલો પ્રયત્ન કરીએ અને શોધી કાઢીએ કે છોડ ઉપર ઉગતી કળી પસંદ કરો અને તેને ધ્યાનથી જુઓ અને છોડનું નામ લખો. તમે જે છોડ ઉપરની કળી જોતા હોય તે છોડનું તમારે નામ લખવાનું છે. અહીંયા અમે ગુલાબનો છોડ લીધો છે. તેને કળીને તમારે ધ્યાનથી નિરીક્ષણ કરવાનું છે. તો શું તમે પહેલીવાર આ કળીને ક્યારે જોઈ તે તારીખ લખવાની છે. જેમ કે મેં આ કળીને 13 તારીખે જોઈ હતી. કળી ખીલીને ફૂલ બન્યું એ તારીખ કઈ છે? તો મારું ફૂલ 2 દિવસમાં ખીલી ગયું હતું, માટે તે 15 તારીખ હતી. કળીને ફૂલ બનતા કેટલા દિવસો લાગ્યા? તો 2 દિવસ. તમારા મિત્રોએ જોયેલા ફૂલના નામ પણ પૂછો અને તેમની કળીઓને ફૂલ બનતા કેટલા દિવસ લાગ્યા તે પણ જાણો. તે જ રીતે ફૂલ સુકાતા કેટલો સમય લાગે છે તે પણ અવલોકન કરો. તે ફૂલને સુકાતા 3 દિવસ લાગે છે જો તે વૃક્ષ ઉપર હોય તો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફૂલોના ઉપયોગ જોવાના છે અને સામે તેના ઉદાહરણ છે. જેમ કે ખોરાક તરીકે કયા ફૂલનો ઉપયોગ થાય છે? તો એક ગુલાબનો, જે ગુલકંદ તરીકે, અને બીજો છે શાકભાજી બનાવવા. એવી રીતે ઔષધ તરીકે તો ગુલાબજળ અને ઠંડક માટે કેસુડો. રંગ બનાવવા તો કેસુડો, ગુલાબ અને ગુલમહોર. ગીતમાં પર્વત તારા પહોળા ખંભા, ફૂલની રંગ સુગંધ તારી છે સોગાત. આ 5મા ધોરણની કવિતા છે અને એક પ્રાર્થના છે. જય ફૂર કેળા દલુડીએ રામે સીતાને માર્યા જો, આ એક ભજન છે. સુશોભનમાં તો ગુલાબ, મોગરો અને તગર. આ સિવાય બીજા ફૂલો પણ તમે સુશોભન માટે લઈ શકો છો. પૂજામાં ગલગોટો, કમળ, ધતુરો અને ગુલાબ. સુગંધિત દ્રવ્ય એટલે કે અત્તર માટે તો ગુલાબ અને મોગરો. હવે તમને સમજાવ્યું ને કે ફૂલો કેટલા બધા ઉપયોગી છે. હવે તો ઠેક ઠેકાણે ફૂલોની ખેતી પણ થાય છે, એટલે દરેક જગ્યાએ ફૂલોની ખેતી થાય છે. ફૂલો ઘણી જગ્યાએ ઉગાડવામાં પણ આવે છે. ફૂલોથી ભરેલા ખેતરો માઇલો સુધી વિસ્તરાયેલા હોય છે. એવું અનુમાન કરો કે કેવું સુંદર લાગે. જો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં ફૂલોના ખેતરને જોઈ શકો છો. કેવું સુંદર લાગે છે. દૂર સુધી ખાલી ફૂલો જ ફૂલો દેખાય છે. ચાલો થોડું વધારે જાણીએ. જેમ કે શું તમે કોઈ ફૂલો વેચતાને જોયા છે? જો તમારી આસપાસ કોઈ ફૂલ વેચનાર હોય તો તેમને આ પ્રશ્ન પૂછો અને લખો. તો આપણા પાટણમાં પણ કેટલીક જગ્યાએ ફૂલો વેચવા લોકો બેસતા હોય છે, તો તેના પરથી પ્રશ્નોના જવાબ લઈએ. તો તેઓ કયા કયા ફૂલો વેચે છે? તો તેઓ મોગરો, ગલગોટો, ગુલાબ, કમળ, તગર, ચંપો, બરાબર, વગેરે ફૂલો વેચે છે. તેઓ આ ફૂલો ક્યાંથી લાવે છે? તો તેમના ખેતરમાંથી અથવા બગીચામાંથી. લોકો ફૂલો શા માટે ખરીદે છે? તો ઘરના સુશોભન માટે, પૂજા માટે અને પોતાના સુશોભન માટે, એટલે કે વેણી
કે ઓર્નામેન્ટ્સ બનાવવા માટે. ફૂલો વેચનાર કયા કયા રૂપમાં ફૂલો વેચે છે તે આ ચિત્રમાં જુઓ. આ છે ગુલદસ્તો, જેને આપણે પુષ્પગુચ્છ પણ કહીએ છીએ. આપણે કોઈને બર્થડે ઉપર ગિફ્ટ આપવા માટે ખરીદીએ છીએ ને. આ છે ફૂલોના હાર. આ છે માથાની વેણી. અને આ છે ફૂલોની લડીઓ, જે દિવાલને સુશોભન કરવા માટે વપરાય છે. અને આ છે ફૂલોના દાગીના, એટલે કે ઓર્નામેન્ટ્સ. હવે લોકો લગ્ન પ્રસંગમાં અને શ્રીમંત પ્રસંગમાં પણ આવા ફૂલોના દાગીના પહેરે છે. અને આ છે ફૂલોનું તોરણ. તો ફૂલ વેચનાર આ દરેક રૂપમાં ફૂલોને વેચે છે. આ સિવાય ફૂલનું બીજું કોઈ રૂપ તમે જોયું છે? જેમ કે કેટલાય ફૂલો અલગ અલગ રૂપમાં હોય છે, જેમ કે ગુલાબ અને ગલગોટીનો હાર બનાવવામાં ઉપયોગી છે. અને છૂટક પાંદડીઓ પણ વપરાય છે ગુલાબની, આવી છૂટક પાંદડીઓ પણ આપણે ખરીદીએ છીએ. તો અલગ અલગ રૂપના ફૂલોની કિંમતને શોધી કાઢો. જેમ કે એક ફૂલની કિંમત છે 5 રૂપિયા, જ્યારે હારની કિંમત 25 રૂપિયા હોય, અને પુષ્પગુચ્છની કિંમત 150 રૂપિયા, એટલે કે 150 રૂપિયા, અને એનાથી મોંઘા પણ હોય છે. ફૂલ વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલની જાળી કોની પાસે બનાવતા શીખ્યા હશે? તો તેઓ તેમના વડીલો પાસેથી બનાવતા શીખ્યા હશે. શું તેમના કુટુંબના બીજા કોઈ સભ્યો આ કામ કરે તેવું તે ઈચ્છે છે? તો કેમ? તો આમાં વધારે કમાણી નથી, માટે બધા સભ્યો આ કામ કરે તેવું ના ઈચ્છે. પરંતુ તેમનો વારસો જળવાઈ રહે તેના માટે કુટુંબના અમુક સભ્યો આ કામ કરે તેવું તે ઈચ્છે છે. ચાલો પ્રવૃત્તિ કરીએ. 4-5 મિત્રોનું એક જૂથ બનાવો. વૃક્ષ કે છોડ ઉપરથી પડી ગયેલા ફૂલ વર્ગમાં લાવો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહ્યું છે? પડી ગયેલા ફૂલ. આપણે ફૂલને તોડવાના નથી, માત્ર પડી ગયેલા ફૂલ જ વર્ગમાંથી લાવવાના છે. આ ફૂલને જૂના સમાચાર પત્રક એટલે કે ન્યૂઝપેપરમાં વચ્ચે એકબીજાને અડેની તેવી રીતે ફેલાવી દો. એક ન્યૂઝપેપર લો જૂનું અને તેની પર ફૂલોને ગોઠવી દો, અને તેની ઉપર બીજું ન્યૂઝપેપર મૂકી અને ફૂલ સુકાઈ ના જાય ત્યાં સુધી તેને દબાવી રાખો. ત્યારબાદ બધા જ ફૂલોને સાચવીને લઈ લો અને સ્કેલપુક એટલે કે ફૂલપોથી તૈયાર કરો. અહીંયા તમે ફૂલપોથીને જોઈ શકો છો. જુઓ, એમાં આ જે ચિત્ર દેખાય છે એ ગુલમોહરનું ફૂલ છે. તમે આ સુકાયેલા ફૂલોનો સુંદર કાર્ડ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. આપણે બર્થડે કાર્ડ બનાવીએ છીએ, એમાં પણ આ ફૂલોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આભાર વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને પાઠમાં ખબર પડી હશે. થેન્ક યુ.